વડોદરા સુગરના સભાસદોએ ગધારા સુગર ફેક્ટરી બહાર 5 દિવસના પ્રતિ ઉપવાસ યોજી શેરડીના નાણા બાબતે માંગ દોરાવી હતી. છેલ્લા ઘણા સમયથી વિવાદોના ભમરમાં ચક્રાવી ચઢેલી વડોદરા સુગર પુનઃ એકવાર ચર્ચાના એરણે ચડી છે. વડોદરા જિલ્લાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ગણાતી વડોદરા સુગરમાં ખેડૂતોના શેરડીના પિલાણના નાણાં ન મળતા સભાસદોએ વડોદરા સુગર સામે બાયો ચઢાવી 5 દિવસના પ્રતિક ઉપવાસનું શસ્ત્ર ઉગમ્યું છે, જે અંતર્ગત મંગળવારના રોજ સભાસદો દ્વારા 5 દિવસીય પ્રતિક ઉપવાસના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મંગળવારના રોજ વડોદરા સુગરના ગેટ પાસે સભાસદોએ એકત્ર થઈ મંડપ નીચે બેસી ગંધારા સુગરના વહીવટદારો વિરુદ્ધ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. સભાસદો દ્વારા ભારે સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. પ્રતિક ઉપવાસ પર બેઠેલા સભાસદો દ્વારા નિવેદનમાં જણાવ્યા મુજબ વહીવટદારોની બિનાવડતના કારણે ખેડૂતોના શેરડીના નાણાં ન ચૂકવતા અવિશ્વાસનું વાતાવરણ ખેડૂતોમાં સર્જાયું છે. ખેડૂતોએ જે શેરડીના સુગરમાં નાખી છે એ નાણાં ક્યાં ગયા તેવો વેધક પ્રશ્ન પણ કર્યો હતો. અન્ય એક સભાસદે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કરજણ, ડભોઈ અને સિનોર તાલુકાના ખેડૂતોને શેરડી પિલાણના અંદાજિત 20-25 કરોડ રૂપિયા આજ દિન સુધી મળ્યા નથી. ડિરેક્ટર અને ચેરમેન દ્વારા ભ્રષ્ટાચાર કરાયનો આક્ષેપ પણ સભાસદે કર્યો હતો. અગાઉ ખેડૂતો દ્વારા કરજણના મામલતદારને આવેદનપત્ર આપ્યું હોવા છતાં કોઈ પ્રત્યુત્તર ન મળ્યાનું પણ સભાસદે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ સહકાર મંત્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા ખેડૂતોના નાણાં 15 દિવસમાં મરી જશે તેવું આશ્વાસન આપ્યું હતું, પરંતુ ચૂંટણી પૂર્ણ થવા છતાં હજુ સુધી નાણાં ન મળ્યાનું નિવેદનમાં જણાવ્યું હતું. જો શેરડીના નાણાં બાબતે કોઈ નિરાકરણ નહીં આવે તો સભાસદોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. હવે જોવાનું એ રહ્યું કે છેલ્લા ઘણા લાંબા સમયથી વડોદરા સુગરના સભાસદો દ્વારા શેરડીના નાણાં બાબતે ચાલી રહેલી લડત કેવો રંગ લાવશે તે તો આવનારો સમય જ બતાવશે. યાકુબ પટેલ, ZSTV, કરજણ. આજનું જે ધરણા પ્રદર્શન છે એ તમે કયા સંદર્ભમાં ધરણા પ્રદર્શન? આજનું ધરણા પ્રદર્શન એટલા માટે રાખવામાં આવ્યું છે કે અમુક કરજણ તાલુકાના, સિનોર તાલુકા, ડભોઈ તાલુકાના આશરે લગભગ 2200થી વધારે ખેડૂતોને ગત સિઝન 2018-19ની શેરડી પિલાણના લગભગ 20-25 કરોડ રૂપિયાનું પેમેન્ટ આજ સુધી મળેલું નથી. અને નારો જે ડિરેક્ટર હતા અને જે ચેરમેન હતા એમના દ્વારા અહીં આગળ નકરો ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે એ સંદર્ભે અમે આજનું અહીં આગળ ધરણા પ્રદર્શન રાખેલું છે. અમુએ આની અહીંના બેસતા પહેલાં 15 દિવસ પહેલાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું હતું કે અમારી ફરિયાદ સાંભળે, પણ એમને અમને આજ સુધી કોઈ પ્રત્યુત્તર આપેલો નથી. આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સહકાર મંત્રી ઈશ્વરભાઈ પટેલે પણ લોકસભાની ચૂંટણી પહેલાં અમને અગર વાયદો આપવામાં આવેલો હતો કે તમારા પૈસા 15 દિવસમાં મળી જશે, અને બધા વાયદા ચૂંટણી પત્યા પછી પોકળ સાબિત થયેલા છે અને અમારો અવાજ અહીંયા કોઈ સાંભળવા તૈયાર નથી. અમારામાંના એક ખેડૂતોએ અમને 1 અઠવાડિયા પહેલાં કરજણ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપેલી, અરજી આપેલી, પણ અમારી કરજણ પોલીસે તાત્કાલિક 24 કલાકમાં એમને ક્લીન ચીટ આપી દીધેલી છે. અને એ સતીશભાઈએ અહીં આગળ કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી એવું એમને ક્લીન ચીટ આપી દીધેલી છે. એટલે અમે અમારા પૈસાની માગણી માટે અહીંયા ધરણા પ્રદર્શન પર બેઠેલા છે, અને જો અમને અહીંયા 3 દિવસમાં કોઈ યોગ્ય ન્યાય મળવામાં નહીં આવે તો અમે આશ્ચર્યજનક કાર્યક્રમો આપીશું. અને અમે પૈસાને લીધે બધા એટલા બધા હેરાન થયેલા ખેડૂતો છે કે અમે આત્મવિલોપન કરતાં પણ અહીંયા અચકાઈશું. પ્રતિક ઉપવાસ કરવા માટે સુગરના સંચાલકો લઈને આવે અને ખેડૂતોને પોતાની શેરીના પૈસા નહીં ચૂકવી એના માટે અહીંયા પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે. સરકારેના માધ્યમથી અને બોર્ડ ઓફ ડિરેક્ટરો અને ચેરમેનશ્રીના વાયદાઓ ખેડૂતોને જે કર્યા એ પ્રમાણે શેરડી નાખેલા ખેડૂતોને પૈસા આજ દિન સુધી મળ્યા નથી, એટલે અવિશ્વાસનું વાતાવરણ ખેડૂતોમાં ઊભું થયું છે. તો સૌથી પહેલાં ધરનાનો મેઇન આશય એ છે કે સૌથી પહેલાં તો ખેડૂતોને જે બાકીનાના મળ્યા નથી, અને શેરડી જે અમે અહીંયા જે 1.5 લાખ ટન જ્યારે નાખી હોય એમાંથી શેરડી, મોલાસીસ આ વગેરે વસ્તુઓ જે વેચી તો એના પૈસા ક્યાં ગયા, અને એ છતાંય આજે ખેડૂતોને પૈસા ન મળ્યા હોય
તો એ ખેડૂતોને પૈસા તાત્કાલિક ધોરણે ચૂકવી આપવા માટેનું એક આ પ્રતિક આંદોલન છે. નંબર બે કે સુગર બચાવો અને ખેડૂત બચાવો એ પણ વાત છે કે જ્યારે આ સંસ્થા સાથે સંકળાયેલા સભાસદો ખેડૂત આગેવાનો કે ખેડૂતોએ જે 150 કરોડની પ્રોપર્ટી અહીંયા જ્યારે ઊભી કરી છે અને ખેડૂતોને આ એક પાક એવો છે કે વડોદરામાં બેઠા બેઠા નોકરી ધંધો કરતાં કરતાં પણ આ ક્રોપને કરી શકે અને પોતાના શેરડીના પૈસા ઊભા કરી શકે એવો એક આ એક જ ક્રોપ છે. જેથી કરીને આ સુગર આવતીકાલે પૈસા મળી જાય તો નહીં મળે તો અમે લડત કરવાના છે, પરંતુ આ સુગરને બચાવવા માટે સુગર વાવવી પડશે ખેડૂતોએ, અને ખેડૂતોએ આ સુગરને ચલાવવા માટે પોતે તનતોડ મહેનત કરી અને ફરીથી પોતાના વિશ્વાસુ આગેવાનોને છૂટીને અહીં મોકલવા પડશે તો જ આ સુગર ચાલી શકશે. નહીં તો સુગર બચાવો ખેડૂત બચાવોનું અમારું સૂત્ર નિરર્થક ન જાય એ પણ ખેડૂત ઉત્પાદકોને ખાસ વિનંતી.